સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ખાતે વધુ એક કેસ પોઝિટિવ આવતા આરોગ્ય ટીમ દોડતી થઈ ગઈ હતી. જો કે વરેલીમાં જ્યારથી શ્રમિકોએ બબાલ કરી હતી ત્યારથી પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 16 કેસો માત્ર વરેલીમાં નોંધાયા છે. જો કે આરોગ્યની ટીમે ફરીથી વરેલી ખાતે ધામા નાખ્યા છે. સુરત જિલ્લાનું વરેલી જાણે કોરોનાનું એપી સેન્ટર બની ગયું હોય એમ એક પછી એક પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે વધુ એક પોઝિટિવ કેસ આવતા કુલ આંકડો 16 પર પહોંચ્યો છે. વરેલી ગામના વલ્લભનગર ખાતે રહેતા પરપ્રાંતી અસુર આદેશ્યામ કનોજિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે પોઝિટિવ રિપોર્ટ જેનો આવ્યો હતો તેઓ ગુરુવારે પોતાના વતન જવાના હતા, પરંતુ અચાનક તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ રિપોર્ટ કાઢવામાં આવતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. મહત્વની વાત એ છે કે 2 સપ્તાહ પહેલા વરેલી ખાતે પરપ્રાંતિઓ દ્વારા પોતાના વતન જવાની માંગને લઈને ધમપછાડા કર્યા હતા અને મોટી સંખ્યામાં શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કાયદો હાથમાં લઈને કાયદાના રક્ષક પર પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસે 230 થી વધુ લોકોની ધરપકડ પણ કરી હતી, જેમાં 15 આરોપીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બાદ ગત રોજ એક પછી એક બીજા કેસો સામે આવી જ રહ્યા છે. બીજી તરફ વરેલીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તંત્ર હજુ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા હજુ લોકોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજરાગળા ઉઠતા ઠેર ઠેર નજરે ચડ્યા હતા. હા, મારું નામ ડૉક્ટર અરવિંદભાઈ મસ્તાના છે. હું કડોદરામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. કાલ મારી ઓપીડીમાં અંશુર રાધેશ્યામ કનોજિયા નામના 24 વર્ષના પુરુષ વરેલી વલ્લભનગર ગામના આવ્યા હતા. એને શરદી ખાંસી તાવ બોડી એકની હિસ્ટ્રી હતી, એના લીધે હું એના સેમ્પલ લેવામાં આવેલ હતા COVID-19 માટે. આવો આજ રોજ પોઝિટિવ આવ્યા છે, એના લીધે એને માલિબા હેલ્થ સેન્ટરમાં કોવિડ સેન્ટરમાં મોકલવામાં આવે છે. અહીંયા સર, જે વરેલી ગામમાં 15 પોઝિટિવ કેસો આવ્યા હતા, ત્યારબાદમાં આજે પ્લસ પોઝિટિવ થયો છે, તો કયા પ્રકારની અહીંયાની રોગની જે પ્રતિક્ષમતા છે કઈ રીતની જોવા મળે છે? અહીંયા તો આપ કોરોના માટે એની કોઈ ટ્રેવેલ હિસ્ટ્રી વિસ્ટ્રી તો છે જ નથી, પર અંદર અંદર કુછ હશે, હિસ્ટ્રી ચાલુ છે, હિસ્ટ્રી લઈને તમે જણાવીશ. સર, કંઈક ને કંઈક આપણે જો વાત કરીએ, 15 કેસો પછી જે પણ કેસો આવી રહ્યા છે, તો શું સર અગાઉ દિવસોમાં પણ પોઝિટિવ કેસો આવવાની શક્યતા ખરી? કેટલી લોકો લોકડાઉન ચાલુ છે તો લોકો કો સમજવું પડશે કે આ બીમારી મેન ટુ મેન ટ્રાન્સમિશન થાય છે શરદી ખાંસીના લીધે, તો થોડી સોશિયલ ડિસ્ટન્સિંગ બનાવીને ચાલુ પડશે લોકોને, એની કાળજી તો રાખવું પડશે, સાથે સાથે માસ્ક સેનિટાઈઝર એનો ઉપયોગ કરવું પડશે. અને સર, જે 15 લોકો એડમિટ કર્યા હતા પોઝિટિવ, ઉસમે સે કોઈ રિકવર હોય કે? હા, 8 લોકો કાલે ડિસ્ચાર્જ થયા હતા સુરત સિવિલથી, એને પછી કોર્ટમાં પેશી કર્યા પછી લાજપુર જેલમાં મોકલવામાં આવ્યા. જો કે સારા સમાચાર એ પણ છે કે તોફાનમાં પકડાયેલા 15 પોઝિટિવમાંથી 12 લોકો સારા થતા તેઓને રજા આપતા લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે વરેલીમાંથી થયેલી બબાલમાં એક પોલીસકર્મી પણ ઝપેટમાં આવી ગયો હતો. તેમજ હાલ તો આરોગ્ય ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી, મનમંદિર કોમ્પ્લેક્સના 50 પરિવારના 239 લોકોને માસ ક્વોરન્ટાઇન અને આજુબાજુના 504 ઘરના 2531 લોકોને ક્લસ્ટર ક્વોરન્ટાઇન, તેમજ 705 ઘરના 3547 લોકોને બફર ઝોનમાં મુકાયા છે. ત્યારબાદ માસ ક્વોરન્ટાઇન એરિયાને સેનેટાઇઝ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, વરેલી.